લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સુધી ડિસ્કસ કરેલું વી હેવ મેગ્નેટિક કોર અને મોટે ભાગે ઘણી જગ્યાએ ઇન બિટવીન એટલે મેગ્નેટિક કોરમાં વી હેવ એર ગેપ. તો એર ગેપ હશે ત્યારે શું થતું હોય એ આપણે લાસ્ટ ટાઈમ વી વર ડિસ્કસિંગ. સો વેન વી હેવ એર ગેપ ઇન બિટવીન ધ કોર, આપણી કોર છે રાઈટ, અને ડાયરેક્ટ રોટેટિંગ મશીનમાં વી નો દેટ બિટવીન આર્મેચર એન્ડ ફિલ્ડ અથવા બિટવીન સ્ટેટર એન્ડ રોટર વી ઓલવેઝ હેવ અ એર ગેપ. સો આ એર ગેપ જે છે ને આપણો, એ એર ગેપ વખતે જ્યારે વેન ફ્લક્સિસ આર પાસિંગ થ્રુ ધ એર ગેપ શું થતું હોય છે રાઈટ. સો મોસ્ટ ઓફ ધ ફ્લક્સિસ આર પાસિસ થ્રુ ધ એર ગેપ, બટ when it passes through the air gap there is always a tendency of the flux to spread out. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે છે ને પહેલા આટલા જ ફ્લક્સ હતા અહીંયા સુધી, બટ નાઉ ઇટ ઇઝ અ સ્પ્રેડ, આમ સ્પ્રેડ થાય છે પાછા અહીંયાથી પાછા આવી તો જાય જ બધા અહીંયા, બીકોઝ ઓલ ધ મેગ્નેટિક ફ્લક્સ ક્લોઝ ઇટ્સ પાથ ઓલવેઝ રાઈટ. સો ધીસ ઇફેક્ટ ઇઝ નોન એઝ અ ફ્રિન્જિંગ, એટલે એર ગેપ જ્યારે જ્યારે આવતો હોય ત્યારે ફ્રિન્જિંગ ઇફેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રાઈટ. અને ફ્રિન્જિંગ ઇફેક્ટને લીધે શું થતું હોય છે, તો વેન ફ્રિન્જિંગ ઇફેક્ટ એટલે એર ગેપ હશે ત્યારે ફ્લક્સની ડેન્સિટી ડિફર્સ રાઈટ બીકોઝ ઓફ ફ્રિન્જિંગ ઇફેક્ટ. અહીંયા જે કોરમાં જે ફ્લક્સ ડેન્સિટી છે અને એર ગેપમાં જે ફ્લક્સ ડેન્સિટી છે દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ રાઈટ. વી સ્ટાર્ટ વિથ અવર ટુડેઝ લેક્ચર. સી એક નોર્મલ ડીસી મશીન માટેનું આપણે જસ્ટ વી હેવ ટેકન કટ સેક્શન રાઈટ, આપણને થોડો આઈડિયા આવે એટલા માટે કે આપણે જે ડિસ્કશન કરવાનું છે એટલે ટુડેઝ અવર ટોપિક ઇઝ મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન્સ ફોર ધ એર ગેપ રાઈટ. સો થોડુંક તમને જ્યોમેટ્રી ઓફ ધ મશીન તમને ખ્યાલ હોવું જોઈએ કે કઈ ટાઈપની હોય છે રાઈટ. સો વી હેવ યોક, જે સૌથી આઉટર સેક્શન છે આપણો દેટ ઇઝ અ યોક. Then we have a pole. અહીંયા આપણે બે પોલ બતાવેલા છે, અહીંયા બતાવેલો છે એન્ડ વી હેવ અનધર. સો વી હેવ ટુ પોલ્સ રાઈટ. વન કેન બી એ નોર્થ પોલ અને એનો જે કન્ઝિક્યુટિવ પોલ, જે નેક્સ્ટ પોલ આવતો હશે એ સાઉથ પોલ હશે રાઈટ. એન્ડ ફ્લક્સ નોર્મલી જનરેટેડ ફ્રોમ ધ નોર્થ પોલ એન્ડ ઇટ ટ્રાવેલ્સ ટુ ધ સાઉથ પોલ રાઈટ. એ આપણે લાસ્ટ ટાઈમ આપણે શરૂઆત જ ત્યાંથી કરેલી આપણે ફ્લક્સ માટેની. And these are electromagnets, right? A pole ઉપર આપણે જે આપણું ફિલ્ડ વાઇન્ડિંગ વિટાડેલું હોય ને એને લીધે they become electromagnets. So when we pass our DC current, it becomes, some of the poles becomes north pole and some of the poles become south pole. And accordingly, flux will pass. એટલે અહીંયા સપોઝ આને આપણે નોર્થ પોલ કરેલો છે તો ફ્લક્સ વિલ પાસ થ્રુ ધ આર્મેચર થ્રુ ધ સાઉથ પોલ એન્ડ ઇટ વિલ કમ્પ્લીટ ધ પાથ through the york. એટલે આપણો ફ્લક્સ નો પાથ બતાવેલો છે. This flux path is very important. આપણો પોલ છે, પોલ શૂઝ છે રાઈટ, એર ગેપ છે, ઇન બિટવીન આપણું આર્મેચર છે, આખે આખું this is armature and this is pole. પોલ અને આર્મેચર ની વચ્ચે વી હેવ અ એર ગેપ રાઈટ. આર્મેચર ની કોર છે અહીંયા આપણે સ્લોટેડ બતાવેલું છે જેની અંદર આપણે કંડક્ટર્સ આપણે ફિટ બેસાડેલા હોય. સો વી હેવ આર્મેચર, વી હેવ અ પોલ અને ઇન બિટવીન વી હેવ એર ગેપ, નોર્થ પોલ, સાઉથ પોલ અને ફ્લક્સનો પાથ. આ આખું સિસ્ટમ તમને ખ્યાલ હોવો જોઈએ. બહુ બેઝિક છે, થર્ડ સેમેસ્ટરમાં તમે શીખી ગયા હો, પણ અગેઈન આઈ મીન થોડુંક આટલું રિવિઝન વોઝ નેસેસરી. સી હવે અવર ટુડેઝ ટોપિક ઇઝ મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન ફોર ધ એર ગેપ. એટલે આ ફ્લક્સ આપણે જે અહીંયાથી પાસ કરવો છે રાઈટ, એક ફ્લક્સ કેટલો ફ્લક્સ જોવે છે અથવા તો ફ્લક્સ ડેન્સિટી કેટલી જોવે છે એના પ્રમાણે વી વિલ ડિસાઇડ ધ મેગ્નેટોમોટિવ ફોર્સ. અને મેગ્નેટોમોટિવ ફોર્સ આપણો નક્કી થશે એટલે આપણે અહીંયા નંબર ઓફ ટર્ન્સ કેટલા રાખવા છે અને એમાંથી કેટલો કરંટ પાસ કરવો છે ધેટ વિલ બી ડિસાઇડેડ. સો અવર ટોપિક ઇઝ ટુ કાલ્ક્યુલેટ ધ મેગ્નેટોમોટિવ ફોર્સ રાઈટ. હવે આમાં ત્રણ વસ્તુ આવશે મેગ્નેટોમોટિવ ફોર્સ જ્યારે કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે રાઈટ. એક તો તમે જોઈ શકો છો કે આર્મેચર ઇઝ નોટ સ્મૂધ આર્મેચર. નોર્મલી જો આવું સ્મૂધ આર્મેચર હોય ને રાઈટ, તો રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ રિમેઇન કોન્સ્ટન્ટ રાઈટ. સી આયર્ન પાર્ટ નો રિલક્ટન્સ ઇઝ વેરી લો કમ્પેર્ડ ટુ ધ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ રાઈટ. એટલે એર નો રિલક્ટન્સ ઇઝ વેરી હાઈ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે અવર આર્મેચર ઇઝ નોટ સ્મૂધ આર્મેચર. સ્મૂધ હોત તો આપણને સારું હતું કે આપણો જે રિલક્ટન્સ છે એ આપણો કન્ટિન્યુઅસ રહે, પણ અહીંયા કન્ટિન્યુઅસ નથી રાઈટ. We have slots
એટલે આપણે જ્યારે સ્લોટિંગ આવશે ને આર્મેચરમાં જ્યારે સ્લોટિંગ આવશે એટ ધેટ ટાઈમ રિલક્ટન્સ ડિફર્સ રાઈટ એ આપણો મેઇન ટોપિક છે આજે એટલે તેના પર ખ્યાલ આવે અધરવાઇઝ ટુ કેલ્ક્યુલેટ ધ મેગ્નેટોમોટિવ ફોર્સ ઇઝ વેરી ઇઝી રાઈટ પણ બીકોઝ ઓફ સર્ટિન કન્ડિશન્સ આપણે વી હેવ ટુ કન્સિડર એન્ડ ધેન વી કેન કેલ્ક્યુલેટ મેગ્નેટોમોટિવ ફોર્સ સો કેલ્ક્યુલેશન ઓફ મેગ્નેટોમોટિવ ફોર્સ દેટ ઇઝ ધ ટોપિક Our today's topic is calculation of magnetomotive force in the air gap. So total magnetomotive force required, કેટલો જોવે total? આપણે flux density decided, તો આપણે એ flux density produce કરવા માટે we require certain amount of magnetomotive force, કેટલો જોવે? So that is magnetomotive force required for the iron parts plus magnetomotive force required for the air gap. આ બંને મેગ્નેટોમોટિવ ફોર્સનું એડિશન કરી અને આપણને ટોટલ મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન મળે બટ નાવ અગેઇન મેગ્નેટોમોટિવ ફોર્સની માટે ટુ જનરેટ ધ ફ્લક્સ રિક્વાયર્ડ એમાઉન્ટ ઓફ ફ્લક્સ અગેઇન રિલક્ટન્સ આપણી પાસે હશે એન્ડ રિલક્ટન્સ વી નો દેટ ઇટ ઓલવેઝ ઓપોઝ ધ પાથ ફ્લક્સ તો આયર્ન પાર્ટનો રિલક્ટન્સ ઇઝ વેરી લેસ કમ્પેર ટુ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ રાઈટ એટલે મેગ્નેટોમોટિવ ફોર્સ જે જોઈશે આયર્ન પાર્ટ માટે એ બહુ જ નિગ્લિજિબલી સ્મોલ હશે અને અહીંયા રિલક્ટન્સ ઇઝ વેરી હાઈ લાસ્ટ ટાઈમ આપણે ફ્લક્સનું ઇક્વેશન્સ કરેલું રાઈટ ફ્લક્સનું ઇક્વેશન્સમાં આપણને ખબર છે કે ધેટ ઇઝ મેગ્નેટોમોટિવ ફોર્સ ડિવાઇડેડ બાય રિલક્ટન્સ રાઈટ સો મેગ્નેટોમોટિવ ફોર્સ એટલે ફ્લક્સ જે પ્રોડ્યુસ થવાના છે ધેટ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ રિલક્ટન્સ ઓફ ધ મેગ્નેટિક પાથ તો એર ગેપનો રિલક્ટન્સ ઇઝ વેરી હાઈ એટલે એના માટેની મેગ્નેટોમોટિવ ફોર્સની રિક્વાયરમેન્ટ ઇઝ અગેઇન વેરી હાઈ આયર્ન પાર્ટનો રિલક્ટન્સ ઇઝ વેરી લો સેમ ફ્લક્સ ડેન્સિટી મેન્ટેન કરવા માટે વી રિક્વાયર વેરી લેસ એમાઉન્ટ ઓફ મેગ્નેટોમોટિવ ફોર્સ ઇન કેસ ઓફ આયર્ન પાર્ટ સો ધીસ પાર્ટ વી કેન નિગ્લેક્ટ આટલો બધો સ્મોલ છે કમ્પેર ટુ ધ મેગ્નેટોમોટિવ ફોર્સ રિક્વાયરમેન્ટ ઓફ ધ એર ગેપ ધીસ કેન બી નિગ્લેક્ટેડ રાઈટ આ આપણે નિગ્લેક્ટ કરી શકીએ So basically when we calculate total magnetomotive force, it is almost equal to the magnetomotive force required for the air gap. So normally, આખો calculate કરવાની બદલે આને આપણે neglect કરતા હોઈએ છીએ and we calculate magnetomotive force only for the air gap. Magnetomotive force required for the air gap, that is total, almost total magnetomotive force. કારણ કે આપણે જોયું કે we can eliminate this part, right? So now to calculate મેગ્નેટોમોટિવ ફોર્સ ઇટ ઇઝ નોર્મલી અ વેરી ઇઝી પ્રોસેસ પણ આપણી કન્ડિશનમાં વી હેવ ટુ કન્સિડર થ્રી ડિફરન્ટ કન્ડિશન્સ રાઈટ એક એક કન્ડિશન્સ છે આપણે જોઈએ એટલે એના પરથી તમને ખ્યાલ આવે કે કેલ્ક્યુલેશન ઓફ મેગ્નેટોમોટિવ ફોર્સ વેન અવર આર્મેચર ઇઝ સ્લોટેડ આર્મેચર એ થોડું ડિફિકલ્ટ છે સો ફર્સ્ટ કન્ડિશન રાઈટ વન ઓર બોથ ધ આયર્ન સરફેસ એરાઉન્ડ ધ એર ગેપ મે બી સ્લોટેડ રાઈટ સ્મૂધ નથી If surface is smooth on both the side, right? If surface is smooth on both the side, તો એ બે વચ્ચેનો air gap path જે છે ને, length of the air gap, that remain constant and એને લીધે reluctance remain constant. But both the surface or at least any one of the surface is slotted, right? Slotted એટલે આવી surface હું બતાવું ને, then it is a smooth surface. પણ હું આની બદલે આવી સરફેસ બતાવો કે વચ્ચે આવો સ્લોટ આવતો હોય રાઈટ ધેન ધ સરફેસ ઇઝ નોટ સ્મૂથ રાઈટ વી હેવ સ્લોટ એન્ડ પીટ આ ટાઈપનું જે કન્સ્ટ્રક્શન આવે રાઈટ સો ધીસ ઇઝ નોન એઝ અ સ્લોટેડ આર્મેચર રાઈટ એટલે આ આપણો ઉપરનો પાર્ટ છે અને આમાંથી આપણે થોડો પાર્ટ આવો આગળ બતાવીશું તમને કટ સેક્શન પણ આપણે જે વાત કરતા હતા એ હતી કે વન ઓર બોથ ધ આયર્ન સરફેસ એરાઉન્ડ ધ એર ગેપ આ વચ્ચે જે પાર્ટ છે ને દેટ ઇઝ એર ગેપ રાઈટ મે બી સ્લોટેડ સો દેટ ધ ફ્લક્સ ટેન્ડ્સ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ ટીથ રાધર ધેન ડિસ્ટ્રીબ્યુટિંગ ઇટસેલ્ફ યુનિફોર્મલી ઓવર ધ એર ગેપ સી આપણે કરંટની કાલે વાત કરેલી કે કરંટ હેઝ અ ટેન્ડન્સી ટુ પાસ થ્રુ ધ લોએસ્ટ રેઝિસ્ટન્સ પાથ રાઈટ આ કાયમ માટે આપણને ખબર જ છે કે જે બાજુ રેઝિસ્ટન્સ વધારે હશે એ બાજુ કરંટ નહીં જાય અને જે બાજુ રેઝિસ્ટન્સ ઓછો હશે એ બાજુથી કરંટ પાસ થશે સેમ ઇઝ એપ્લિકેબલ ટુ ફ્લક્સ રાઈટ ઓર ફ્લક્સ હેઝ ઓલ્સો ટેન્ડન્સી ધેટ ઇટ વિલ સિલેક્ટ ધ પાથ વિચ હેઝ વેરી લો ઓર લોએસ્ટ રિલક્ટન્સ તો
તો અહીંયા જે ટીથ આવશે ને, ધીસ ઇઝ ટીથ, એટલે આ પાર્ટ છે ટીથ છે ને આ પાર્ટ છે સ્લોટ છે, રાઈટ, ધીસ ઇઝ ટીથ. તો એ ટીથ એટલે અહીંયા જે પાર્ટ આવશે, તો અહીંયા એર ગેપ નાનો છે તો અહીંયા રિલક્ટન્સ ઓછો હશે, તો ફ્લક્સ વિલ પાસ, ફ્લક્સ, મોસ્ટ ઓફ ધ ફ્લક્સ વિલ કોન્સન્ટ્રેટ ટુ ધ ટીથ. અને અહીંયા એર ગેપ આવશે એટલે અહીંયા લેન્થ ઓફ ધ એર ગેપ ઇઝ મોર બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ ધ સ્લોટ, એટલે રિલક્ટન્સ હાઈ છે તો ફ્લક્સ એ બાજુ જશે નહીં, રાઈટ. સો આ સેન્ટેન્સ, ધીસ સેન્ટેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ ફ્લક્સ ટેન્ડ્સ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધ ટીથ rather than distributing itself uniformly over the air gap, right? આપણે આગળ જઈએ, પહેલા તમને આ સર્કિટ આપણે જોઈ કરતા અહીંયા એક પોલ પીચ ની આગળ તમને ડેફિનેશન કરી દઉં. નોર્મલી પોલ પીચ એટલે આપણે એને ટો બતાવતા હોય, રાઈટ, ટો બતાવતા હોય ને, દેટ ઇઝ પોલ પીચ. તો પોલ પીચ એટલે કેવું છે, તો દેટ ઇઝ ડિસ્ટન્સ, એટલે સેન્ટર ટુ સેન્ટર, આનું સેન્ટર આ છે, આનું સેન્ટર આ છે, રાઈટ, બંને કન્ઝિક્યુટિવ પોલ, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ ઓફ ધ એડજેકન્ટ પોલ્સ, જે બાજુ બાજુના પોલ હોય ને, એટલે એને ધેટ ઇઝ નોન એઝ એડજેકન્ટ પોલ. એટલે જ્યારે તમારે પોલ પીચની ડેફિનેશન કરવાની હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એડજેકન્ટ પોલનો મિનિંગ શું છે, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન એડજેકન્ટ પોલ, એન્ડ ધેટ ઇઝ નોન એઝ અ પોલ પીચ. એટલે જે આપણો આવશે ને, ધેટ ઇઝ પોલ પીચ. અને આપણે જે અહીંયા જે પોલ શૂઝ બને છે ને, એ ધેટ ઇઝ પોલ આર્ક, એટલે આટલો જે પાર્ટ છે ને, ધેટ ઇઝ નોન એઝ અ પોલ આર્ક. તમારે ઘણી આગળ જતા ઘણી જગ્યાએ તમારે રેશિયો પોલ આર્ક ટુ પોલ પીચ આવશે આગળ, અથવા તો નેક્સ્ટ સેમિસ્ટરમાં વાઇલ ડિઝાઇનિંગ ઓલ્સો. સો ધીસ ટર્મિનોલોજી મસ્ટ બી ક્લિયર, એટલે પોલ પીચ કોને કહેવી અને પોલ આર્ક કોને કહેવો, રાઈટ. સો મોટા ભાગના ફ્લક્સ છે ને, એ ટીથની આગળ કોન્સન્ટ્રેટ થશે અને ટીથમાંથી જ પાસ થવા માટેનો પ્રયત્ન કરશે, રાઈટ. આને લીધે શું થશે કે બીકોઝ આપણે જે ફ્લક્સ ડેન્સિટી છે ને, ધેટ ડિફર્સ, એટલે આપણે જે ફ્લક્સ ડેન્સિટી લઈ અને કેલ્ક્યુલેશન્સ કરવા માંગતા હોય, ધેટ ફ્લક્સ ડેન્સિટી ડિફર્સ. એટલે આવી કન્ડિશન્સ આવશે ત્યારે કેલ્ક્યુલેશન આપણે નોર્મલ વેથી કેલ્ક્યુલેશન કરીએ તો ઇટ મે ગીવ અસ અ રોંગ રિઝલ્ટ, રાઈટ, રાઈટ. સો વી વોટ વી નીડ ઇઝ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર સ્લોટ. આપણે આની જરૂર પડશે, ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર, એટલે જે ગેપમાં વધઘટ થાય છે ને, એના માટે આપણે એક સ્લોટ માટે એક આપણો ફેક્ટર નક્કી કરશું અને એનો ઉપયોગ કરશું આ કેલ્ક્યુલેશન કરવા માટે. કારણ કે દર વખતે આપણે આટલું બધું, આ બીજું બધું, કેટલા સ્લોટ છે, કેટલો ડિસ્ટન્સ, શું ફરક પડે છે, આ કેલ્ક્યુલેશન્સ કરવા બેસીએ તો ટેક્સ અ લોટ ઓફ ટાઈમ એન્ડ પ્રેક્ટિકલી ઇટ મે નોટ બી પોસિબલ. સો વી ડિરાઈવ વન ફેક્ટર દેટ ઇઝ નોન એઝ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર. એટલે જ્યારે આપણી પાસે સ્લોટેડ આર્મેચર હોય ને, ત્યારે વી વિલ યુઝ ધીસ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ ફોર કેલ્ક્યુલેશન ઓફ ધ એવરેજ ફ્લક્સ ડેન્સિટી ઓવર એર ગેપ, રાઈટ. એટલે એ આગળ ઉપર આવશે, પણ ધીસ ઇઝ વન ઓફ ધ કન્ડિશન કે આપણું કેલ્ક્યુલેશન ઓફ મેગ્નેટોમોટિવ ફોર્સ ઇન એર ગેપ ઇઝ વાય ઇટ ઇઝ નોટ સિમ્પલ. નોર્મલી સિમ્પલ હોવું જોઈએ ઇન કેસ ઓફ સ્મૂધ આર્મેચર, પણ ઇટ ઇઝ નોટ. એને રીઝન શું છે, એ રીઝન એટલે એની ત્રણ કન્ડિશન છે. એ ત્રણ કન્ડિશનમાંથી વન ઓફ ધ કન્ડિશન ઇઝ સ્લોટેડ આર્મેચર. નાવ વી હેવ સેકન્ડ કન્ડિશન. સેકન્ડ કન્ડિશનમાં શું કહે છે કે દેર આર રેડિયલ વેન્ટિલેટિંગ ડક્ટ્સ, રાઈટ. સો વી હેવ ડક્ટ્સ ઇન આર્મેચર ફોર ધ કુલિંગ પર્પઝ. સો વી ઓલવેઝ હેવ અ ડક્ટ. આ ડક્ટથી શું થશે, સો એવરેજ એર ગેપ લેન્થ છે ને, ધેટ વિલ ઇન્ક્રીઝ બીકોઝ ઓફ ધીસ ડક્ટ. એટલે ડક્ટ જ્યાં જ્યાં આવતી હશે ત્યાં એર ગેપ વધી જશે આપણો, રાઈટ. અથવા ટોટલ એર ગેપ, વેન વી કેલ્ક્યુલેટ ટોટલ એર ગેપ રેડિયલ ડક્ટને લીધે, રાઈટ. સો રેડિયલ જે આપણો એર ગેપ છે એ વધી જશે. સો સેકન્ડ કન્ડિશન, આપણે ત્રણ કન્ડિશન મેં કીધું હતું કે ત્રણ કન્ડિશન્સ આપણને ખ્યાલ હોવો જોઈએ વાય અવર મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન ઇન એર ગેપ ઇઝ નોટ વેરી સિમ્પલ. સો ફર્સ્ટ કન્ડિશન આપણે જોઈ, ધેટ કન્ડિશન વોઝ સ્લોટ એન્ડ આર્મેચર. સેકન્ડ કન્ડિશન ઇઝ પ્રેઝન્સ ઓફ ડક્ટ. ડક્ટ એટલે નોર્મલી કેવું કે જેમાંથી આપણે કુલિંગ પર્પઝ માટે યુઝ કરતા હોય, એટલે એક બાજુથી ફેનિંગ ઇફેક્ટ આવતી હોય તો આપણે હીટ ડિસિપેટ થયેલી હોય અને આપણે પાસ કરવા માટે વી હેવ ડક્ટ. તો આ ડક્ટને લીધે શું થશે, તો વી હેવ અવર એર ગેપ વિલ ઇન્ક્રીઝ, રાઈટ. અને એર ગેપ ઇન્ક્રીઝ થાય તો યુ નો ધેટ અગેન રિલક્ટન્સ વિલ ચેન્જ અને મેગ્નેટોમોટિવ ફોર્સની રિક્વાયરમેન્ટ વિલ ઓલ્સો ચેન્જ બીકોઝ મેગ્નેટોમોટિવ ફોર્સ રિક્વાયરમેન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન રિલક્ટન્સ. અને
બીજી જગ્યાએ ક્યાં ઇફેક્ટ આવશે. સો આપણી આર્મેચરની જે લેન્થ હોય ને, આપણું આર્મેચર જે આખું બનેલું હોય, સો જે આર્મેચર આખું બનેલું હશે ને, આખું આ આર્મેચર આખું આપણી જે લેન્થ હોય ને, ધીસ ઇઝ લેન્થ ઓફ ધ આર્મેચર, આવું લેન્થ આની હશે, આવું આર્મેચર. સો ધીસ ઇઝ નોન એઝ અ ગ્રોસ લેન્થ ઓફ ધ આર્મેચર, રાઈટ? આ લેન્થ. હવે એક્સિયલ લેન્થ, રેડિયલ ડક્ટને લીધે ધીસ ઇઝ અવર એક્સિયલ લેન્થ. આ એક્સિયલ લેન્થ છે ને, એમાં વચ્ચે વચ્ચે આપણે ડક્ટ આવતી હશે, એટલે ઇફેક્ટિવ લેન્થ જે છે ને, એલ, એ ઓછી થશે, રાઈટ? કારણ કે ડક્ટને લીધે એર ગેપ આવી જશે, એટલે આપણી જે આર્મેચરની લેન્થ હોય, એકચ્યુઅલ જે આયનનો પાર્ટ છે, એ ઓછો થઈ જશે અને એર ગેપ વધી જશે. આને લીધે વી હેવ અગેઇન અ ચેન્જ ઇન કેલ્ક્યુલેશન્સ ઓફ મેગ્નેટોમોટિવ ફોર્સ. ધીસ ઇઝ અવર સેકન્ડ કન્ડિશન એન્ડ થર્ડ કન્ડિશન, રાઈટ? All the three conditions we have to consider. Third condition I would say, length of the air gap is not constant over whole of the pole pitch. એટલે આપણે પોલ પીચ જોયું હતું ને, કે એક પોલ થી બીજા પોલ સુધી આપણે જઈએ તો એર ગેપ લેન્થ છે ને, એ કોન્સ્ટન્ટ નથી, રાઈટ? એટ ધ સેન્ટર ઓફ ધ પોલ વી હેવ મિનિમમ એર ગેપ, રાઈટ? અને જેમ આપણે પોલ થી પોલ સેન્ટર થી પોલ ટીપ બાજુ જતા જાય ને, આગળ ઉપર એની એક ફિગર મેં મૂકેલી છે, એટલે વી વિલ ડિસ્કસ મોર. પણ પોલ સેન્ટર ઓફ ધ પોલ થી પોલ ટીપ બાજુ જઈએ, એટલે એર ગેપ લેન્થ વધતી જાય છે, રાઈટ? સો એમાં એ જ કહે છે કે એર ગેપ લેન્થ ઇઝ નોટ કોન્સ્ટન્ટ ઓવર હોલ ઓફ ધ પોલ પીચ. એટલે વાઇલ કેલ્ક્યુલેટિંગ ફ્લક્સ ડેન્સિટી, વી હેવ ટુ કેલ્ક્યુલેટ એવરેજ ફ્લક્સ ડેન્સિટી, રાઈટ? કોઈ પણ એક જગ્યાની ફ્લક્સ ડેન્સિટી લઈ અને આપણે જો મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન કરીશું, તો દેન ઇટ વિલ અગેન ગીવ અ રોંગ રિઝલ્ટ, રાઈટ? આ ત્રણે ત્રણ કન્ડિશન્સને આપણે ધ્યાનમાં રાખવાની છે. પણ સૌથી પહેલી કન્ડિશન્સ છે ને, એના ઉપર ઘણું કામ કરવાનું છે અને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને બાકીની બે ખાલી આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટેની છે, પણ ન્યુમેરિકલમાં એનો ઉપયોગ બધાનો જ આવશે. સો નાઉ વી સ્ટાર્ટ અવર કેલ્ક્યુલેશન. એટલે ફર્સ્ટ કન્ડિશન માટેનું છે, જ્યાં સુધી ચાલુ છે ફર્સ્ટ કન્ડિશન ત્યાં સુધી હું તમને કહીશ. વેન વી સ્ટાર્ટ અવર સેકન્ડ કન્ડિશન, એ સમયે હું તમને પાછું યાદ કરાવીશ કે નાઉ વી હેવ સ્ટાર્ટેડ અવર સેકન્ડ કન્ડિશન. અત્યારે આપણી ફર્સ્ટ કન્ડિશન છે, ફર્સ્ટ કન્ડિશન શેના માટેની છે, તો દેટ ઇઝ ફોર ધ સ્લોટેડ આર્મેચર, રાઈટ? એટલે શું ચેન્જ આવે છે તમે જોતા રહેજો. સી નાઉ આ કટ સેક્શન છે, મેં તમને કાલે કીધું હતું કે આવી ફિગર આવશે, આ ફિગરને તમે બરોબર સમજો. નાઉ ધીસ ઇઝ એર ગેપ વિથ સ્મૂથ આર્મેચર, એટલે આમાં સ્લોટિંગ નથી, કે સ્મૂથ છે, એટલે બે બાજુની સરફેસ સ્મૂથ છે. સી અહીંયા એર ગેપ બતાવેલો છે, ધીસ ઇઝ એલજી, એટલે સ્મોલ એલજી જે લખેલું છે ને, દેટ ઇઝ લેન્થ ઓફ ધ એર ગેપ, રાઈટ? અહીંયા સ્લોટ બતાવેલો છે અને આ ટૂથ બતાવેલું છે, બેની વચ્ચે, એટલે આ સ્લોટ છે, ધીસ ઇઝ ઓલ્સો સ્લોટ, અને એની વચ્ચે ટૂથ છે. પણ આ કટ સેક્શન છે, એટલે આખું રાઉન્ડ જે આપણું હોય ને, જે એમાંથી થોડો પાર્ટ આમાં બતાવેલો છે. કેટલો પાર્ટ બતાવેલો છે? તો કે એક સ્લોટ પીચ જેટલો પાર્ટ બતાવેલો છે, રાઈટ? સો જેમ પોલ પીચની વાત કરેલી ને, એમ સ્લોટ પીચ, એટલે અહીંયા આપણે ગેમા એસ જેને બતાવેલો છે ને, દેટ ઇઝ સ્લોટ પીચ. સ્લોટ પીચની ડેફિનેશન શું થાય? તો કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન એડજેસન્ટ સ્લોટ, એટલે આ સ્લોટ થી આ સ્લોટ વચ્ચેનું ડિસ્ટન્સ, રાઈટ? સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, દેટ ઇઝ નોન એઝ અ સ્લોટ પીચ, રાઈટ? પોલ પીચ અને સ્લોટ પીચ આ બંને બહુ ક્લિયર હોવું જોઈએ. સો સ્મૂથ આર્મેચર હશે ને, તો ઓવર એન્ટાયર સ્લોટ પીચ, આખી આખી સ્લોટ પીચ, સો યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા હશે ફ્લક્સ, રાઈટ? ફ્લક્સ બીકોઝ રિલક્ટન્સ ઇઝ સિમિલર, બધી જગ્યાએ ઇક્વલ રિલક્ટન્સ છે એર ગેપમાં. સો ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફ્લક્સ ઇઝ યુનિફોર્મ, આજે અહીંયા લાઇન્સ બતાવેલી છે ને, દેટ ઇઝ અ ફ્લક્સ. સો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફ્લક્સ ઇઝ યુનિફોર્મ ઓવર એન્ટાયર સ્લોટ પીચ, આખું તમારો સ્લોટ પીચ છે આટલો પાર્ટ, રાઈટ? સો ઓવર એન્ટાયર સ્લોટ પીચ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફ્લક્સ ઇઝ યુનિફોર્મ ઇન કેસ ઓફ સ્મૂધ આર્મેચર, રાઈટ? આપણે નોર્મલ કન્ડિશન્સ છે. જો આ જ કન્ડિશન હોય તો કંઈ પ્રશ્ન નહોતો, પણ બીકોઝ ઓફ સ્લોટેડ આર્મેચર વી હેવ કોમ્પ્લિકેશન્સ. So now we calculate the reluctance of the air gap with smooth armature. એટલે આપણે એર ગેપ નો રિલક્ટન્સ ફાઇન્ડ કરવો છે, કારણ કે રિલક્ટન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને રિલક્ટન્સ ના બેઝ ઉપર જ આપણે મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન કરવાનો છે. સો રિલક્ટન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ સ્મૂધ આર્મેચર હશે તો શું કરવાનું? આપણે એસ
એટલે રિલક્ટન્સ, કાલે આપણે વાત થયેલી કે વી રાઇટ એસ ફોર ધ રિલક્ટન્સ એન્ડ જી સફિક્સ જી ઇઝ ફોર ગેપ, એટલે એર ગેપ માટેનું છે. એર ગેપ માટે ઘણી વખત આપણે એર ગેપ ના કહેતા હોય પણ વી કોલ ઇટ ગેપ, રાઈટ. એન્ડ વન, એટલે અત્યારે સ્મૂથ આર્મેચર માટે આપણે વન સફિક્સ યુઝ કરેલો છે. કાલે આપણે જોયું હતું કે ઇક્વેશન્સમાં શું હતું, તો રિલક્ટન્સનું ઇક્વેશન્સ તો લેન્થ એલ ડિવાઇડેડ બાય ન્યુ ઝીરો એ, રાઈટ. ન્યુ ઝીરો આપણી પરમિયાબિલિટી, પરમિયાબિલિટી ઓફ ધ ફ્રી સ્પેસ, એની વેલ્યુ આપણને ખબર છે 4 × 10⁻¹. રિલેટિવ પરમિયાબિલિટી ઓફ ધ એર ઇઝ 1, એટલે એબ્સોલ્યુટ પરમિયાબિલિટી બદલે વી ઓનલી રાઇટ પરમિયાબિલિટી ફોર ધ ફ્રી સ્પેસ એન્ડ ધ એરિયા, રાઈટ. અને હજી થોડું સિમ્પલ કરીએ તો એલજી, આ લેન્થ આપણને ખબર છે એલજી, કારણ કે એર ગેપની લેન્થ આપણે પહેલા જ જોઈ લીધી કે એર ગેપની લેન્થ છે ન્યૂ ઝીરો, બરોબર છે. અને એરિયા, એરિયા કેલ્ક્યુલેટ કરવા માટે વોટ વી હેવ ડન ઇઝ વી હેવ કન્સિડર્ડ ગ્રોસ લેન્થ ઓફ ધ આર્મેચર, એટલે મેં હમણાં જ આગળ બતાવ્યું ને આખી લેન્થ, આખી આર્મેચર આપણું આખું મોટું હોય છે લેન્થ વાઇઝ, તો એની આખી લેન્થ અને સ્લોટ પિચ, સો ગેમા એસ ઇઝ સ્લોટ પિચ, રાઈટ. સો ધીસ ઇક્વેશન, વેરી સિમ્પલ ઇક્વેશન ફોર ધ રિલક્ટન્સ, આમાં કંઈ કોમ્પ્લિકેશન્સ છે નહીં, આ બધાને ખ્યાલ આવી જાય છે, કાલે પણ આપણે ડિસ્કસ કર્યું હતું. સો ધીસ ઇઝ ધ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ ધ સ્મૂથ આર્મેચર. પણ આ એક વાત છે, હવે આપણે સ્લોટેડ માટેની વાત કરવાની છે, રાઈટ. ગેમા ઇઝ સ્લોટ પિચ, એ મેં તમને કીધું. નાઉ ધ કન્ડિશન, આપણી જે ફર્સ્ટ કન્ડિશન છે એ એર ગેપ વિથ ધ સ્લોટેડ આર્મેચર. સી, અહીંયા આ ટૂથ છે, અહીંયા સ્લોટ છે, રાઈટ. એટલે અહીંયા અહીંયા એર ગેપ લેન્થ આપણી જે આપેલી ચી છે એલજી, પણ અહીંયા જ્યારે સ્લોટ આવી જશે, આ સ્લોટ આવશે તો એર ગેપ વધી જશે, રાઈટ. ધેટ ઇઝ વાય ધ રિલક્ટન્સ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, આ બહુ તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. એર ગેપ છે, સ્લોટ છે, આ જે બતાવેલા છે તે સ્લોટ છે, આ ટૂથ છે. સ્લોટની વિથ બતાવેલી છે આપણે ઇક્વેશન્સમાં બધે બી વાપરતા હોય છે, એટલે બી એસ, તો ધેટ ઇઝ ધ વિથ ઓફ ધ સ્લોટ. બી ટી, એટલે વિથ ઓફ ધ ટીથ, રાઈટ. આપણે આટલો ચેન્જ આવશે ફિગરમાં અને એમાં. સી નાઉ, આપણે હમણાં જ આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે, ઇન કેસ ઓફ સ્લોટેડ આર્મેચર ઓર ફ્લક્સ આર કોન્સન્ટ્રેટેડ ઓવર ધ ટીથ, આ ટીથનો પાર્ટ છે આટલો, રાઈટ. બિકોઝ ધ રિલક્ટન્સ એટ ધીસ સ્ટેજ ઇઝ લેસ કમ્પેર ટુ ધ રિલક્ટન્સ એટ ધ સ્લોટ સાઈડ, રાઈટ. સો આવી કન્ડિશન છે કે અહીંયા જ આટલામાં જ આપણા કોન્સન્ટ્રેટ થશે, ફ્લક્સ વિલ નોટ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ એન્ટાયર સ્લોટ, સ્લોટ પિચ આપણી આખી સ્લોટ પિચ છે, બરોબર. પણ એન્ટાયર સ્લોટ પિચની બદલે કેટલી જગ્યા આવશે, તો કે આટલા પાર્ટમાં છે. આને લીધે થશે શું, તો કે આપણી જે સ્લોટ પિચ છે ને એ ઇફેક્ટિવ સ્લોટ પિચ ઓછી થઈ, પહેલાં આટલી હતી પણ હવે ઇફેક્ટિવ સ્લોટ પિચ ઓછી થઈ ગઈ. એટલે વેન વી ટ્રાય ટુ કેલ્ક્યુલેટ ધ રિલક્ટન્સ, અને એમાં જે આપણે એરિયા કેલ્ક્યુલેટ કરવાનો છે, એમાં આપણે લાસ્ટ ટાઈમ આખે આખો સ્લોટ પિચ લીધેલી, પણ એની બદલે હવે સ્લોટ પિચ, ઇફેક્ટિવ સ્લોટ પિચ લેવી પડશે, કારણ કે સ્લોટ પિચ આપણી ઘટી ગઈ. શું કામ ઘટી ગઈ, તમને ખબર છે કે નાઉ ધ ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન, ફ્લક્સ આટલામાં જ છે, તો સ્લોટ પિચ, ઇફેક્ટિવ સ્લોટ પિચ આપણી કેટલી થશે, તો કે આટલી જ થશે, રાઈટ. કેટલી ઓછી થશે, તો કે બે બાજુથી આટલું આટલું નીકળી જશે. આટલું કેટલું છે, તો કે એક બાજુથી 1/2 BS જેટલું. હું બધી જગ્યાએ B વાપરું છું, એટલે તમને ખ્યાલ રહે કે BS ઇઝ ધ વિડ્થ ઓફ ધ સ્લોટ. એક બાજુથી આટલું નીકળી જશે 1/2, અને બીજી બાજુથી એટલું નીકળી જશે, સો પ્લસ અગેન 1/2. તો ઓછું કેટલું થશે, તો 1/2 BS પ્લસ 1/2 BS, એન્ડ ધેટ ઇટ કમ્સ ટુ BS, એટલે એક સ્લોટ વિડ્થ, BS એટલે સ્લોટ વિડ્થ, જેટલી આપણી સ્લોટ પિચ ઓછી થશે, રાઈટ. સો નાઉ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ સ્લોટેડ આર્મેચર, તો ઇફેક્ટિવ સ્લોટ પિચ કેટલી, રાઈટ. સો આપણે S, ગેમા S અને સફિક્સ E રાખીએ, તો ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ ધ BT. BT એટલે શું, તો કે ઇટ ઇઝ અ વિડ્થ ઓફ ધ ટીથ, કારણ કે હવે આપણી ઇફેક્ટિવ સ્લોટ પિચ ઓછી થઈ ગઈ, ટીથની જેટલી વિડ્થ છે એટલી જગ્યાએ જ આપણો ફ્લક્સ કોન્સન્ટ્રેટ થાય છે, એટલે ઇફેક્ટિવ સ્લોટ પિચ ઇઝ ડિફરન્ટ. અને કેટલી આપણી નોર્મલ જે હતી એના કરતાં કેટલી ઓછી થઈ, તો કે એક સ્લોટ વિડ્થ જેટલી ઓછી થઈ.
So this is now important. This is now effective slot pitch. જ્યારે આપણે સ્લોટેડ આર્મેચરની વાત કરીએ છીએ ત્યારે ઇફેક્ટિવ સ્લોટ પીચ ઓછી થઈ એટલે આપણે જ્યારે રિલક્ટન્સનું કેલ્ક્યુલેશન્સ કરશું ત્યારે એની ઇફેક્ટ આવશે. કઈ રીતે આવશે? હવે આપણે રિલક્ટન્સ કેલ્ક્યુલેટ કરવાનો છે, એક્ચ્યુઅલ રિલક્ટન્સ ઇન કેસ ઓફ સ્લોટેડ આર્મેચર, રાઈટ? સો આપણે જે કે માં આપણે મૂકતા હતા એટલે હવે અહીંયા આપણે આ મૂકી દીધું છે. પેલા આપણે નોર્મલ ગેમા એસ મૂકતા હતા સ્લોટ પીચ, but now we have substituted our slot pitch with the effective slot pitch, right? And effective slot pitch ni value mukhi hai to SG, એટલે gap no reluctance in case of slotted armature કેટલું આવે? Mu 0 L. અને આપણે A માં જે મુકતા હતા gamma S ની વેલ્યુ, રાઈટ, એટલે સ્લોટ પીચની વેલ્યુ, એમાંથી આટલો બાદ કર્યો એટલે ઇફેક્ટિવ સ્લોટ પીચ આપણી ઓછી છે, જે ઓરિજિનલ હતી એની કરતાં કેટલી ઓછી છે તો કે આટલી, રાઈટ? સો આનો મતલબ શું કે રિલક્ટન્સ ચેન્જ, રિલક્ટન્સ હેઝ ચેન્જ, રાઈટ? પણ વાત આટલેથી પૂરી નથી થઈ જતી. આપણે હમણાં જ આ લેક્ચરની શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે વેન વી હેવ અ એર ગેપ દેર ઇઝ ઓલવેઝ અ ટેન્ડન્સી ઓફ ધ ફ્લક્સ ટુ હેવ અ ફ્રિન્જિંગ ઇફેક્ટ, રાઈટ? એટલે એર ગેપમાં જશે, આપણે પહેલાં બતાવી દીધું સિમ્પલ આપણી આગળની સર્કિટમાં કે ફ્લક્સ આટલામાં છે, પણ એકચ્યુઅલી આવું થશે નહીં. ધીસ ઇઝ અ વેરી આઈડિયલ કન્ડિશન, પણ જ્યારે આવી રીતે એર ગેપ આવશે તો વી હેવ અ ફ્રિન્જિંગ ઇફેક્ટ. એટલે વી કેલ્ક્યુલેટેડ ધીસ વિધાઉટ કન્સિડરિંગ ફ્રિન્જિંગ ઇફેક્ટ. આપણે આ આ ઇક્વેશન્સ તો આવી ગયું રિલક્ટન્સનો, બટ વી હેવ નોટ કેલ્ક્યુલેટેડ ઓર વી હેવ નોટ કન્સિડર્ડ ધ ફ્રિન્જિંગ ઇફેક્ટ ઓફ ધ ફ્લક્સ at the air gap. So હવે આપણે ફ્રિન્જિંગ ઇફેક્ટ ને લઈએ, રાઈટ? સો નાઉ સ્લોટેડ આર્મેચર એન્ડ ફ્રિન્જિંગ ઇફેક્ટ બંને કેલ્ક્યુલેશન્સ કરવાનો છે, રાઈટ? સો બાકીનું બધું નોર્મલ છે સર્કિટમાં, પણ નાઉ ધ ફ્લક્સનું ડિસ્ટ્રીબ્યુશન છે ને ઇટ હેઝ ચેન્જ, રાઈટ? આપણે ઓવર ધ એન્ટાયર વિડ્થ ઓફ ધ ટીથ એટલું આપણે લીધું હતું, પણ નાઉ બીકોઝ ઓફ ફ્રિન્જિંગ ઇફેક્ટ આપણે હવે આ ટાઈપનું લેવું પડશે. હવે શું થશે, એકચ્યુઅલી શું થશે આનાથી ઇફેક્ટ? એટલે વેન વી કન્સિડર ધ ફ્રિન્જિંગ ઇફેક્ટ તો શું થાય? સૌથી પહેલા આપણું જે સ્લોટ પીચ હતી એ સૌથી મેક્સિમમ હતી, રાઈટ? પછી આપણે સ્લોટેડ આર્મેચર લીધું અને ફ્રિન્જિંગ ઇફેક્ટ કન્સિડર ના કરેલી ત્યારે આપણી સ્લોટ પીચ ઘટી ગઈ, આપણે એને ઇફેક્ટિવ સ્લોટ પીચ નામ આપ્યું. પણ વેન વી કન્સિડર ફ્રિન્જિંગ ઇફેક્ટ તો શું થશે? તો હવે સ્લોટ પીચ, ઇફેક્ટિવ સ્લોટ પીચ આપણી વધી જશે. આ પાર્ટ છે વધારાનો આવ્યો, રાઈટ? આ પાર્ટ વધારાનો આવ્યો અને આખે આખો નથી, નહીં તો આપણી નોર્મલ સ્લોટ પીચ જેટલું થઈ જાય, પણ એ થોડોક જ છે. હવે આનું કેલ્ક્યુલેશન ઇઝ વેરી ડિફિકલ્ટ, આમાંથી આને કેલ્ક્યુલેશન કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે આપણે નોર્મલ ફોર ધ સેક ઓફ સિમ્પલિસિટી આપણે ફ્રિન્જિંગ ઇફેક્ટને આવું કન્સિડર કરીએ. ટીથ ઉપર તો છે જ, પણ થોડું થોડું બંને બાજુ, રાઈટ? સો કેટલું વધશે એ આપણે કેલ્ક્યુલેશન હમણાં આગળ જોઈશું. એટલે એક ડેલ્ટા લઈએ છીએ, એક ડેલ્ટા ફ્રેક્શન, એટલે ડેલ્ટા બી એસ, એટલે સ્લોટનો જે પાર્ટ છે ને અહીંયા એ લોકોએ ડબલ્યુ લીધું છે, પણ આપણે બી લઈએ છીએ. સો સ્લોટની જે વેઇટ છે ને એનું એક ફ્રેક્શન, આ એક ફ્રેક્શન અહીંયા અહીંયા જે બતાવ્યું છે ને આટલું થોડું વધે છે, કારણ કે ઇટ ઇઝ ફોર ધ સેક ઓફ કેલ્ક્યુલેશન. આવું આપણે આનું કંઈ કેલ્ક્યુલેશન ના થઈ શકે. ધીસ ઇઝ વેરી આઈ મીન જ્યોમેટ્રી એવી છે કે એનું કંઈ કેલ્ક્યુલેશન ના થઈ શકે, પણ આપણે થોડું લઈ શકીએ. એટલે ડેલ્ટા લઈએ છીએ. ડેલ્ટા ઇઝ અ ફ્રેક્શન ઓફ ધ સ્લોટ વિથ, રાઈટ? તો હવે પાછી જે ઇફેક્ટિવ સ્લોટ પીચ છે એ આપણે ડેસ વાળી લઈએ છીએ, એટલે પાછી થોડી વધી. ઇફેક્ટિવ સ્લોટ પીચ આપણી પહેલાં ઘટેલી આપણે એવું બતાવેલું હતું, બટ વેન વી કન્સિડર ફ્રિન્જિંગ ઇફેક્ટ તો એનો મતલબ એમ થયો કે આપણી સ્લોટ પીચ છે એ થોડી એવી વધે છે, પણ ઓરિજિનલ જેટલી તો નથી થતી. સો નાઉ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ સ્લોટેડ આર્મેચર એન્ડ ફ્રિન્જિંગ ઇફેક્ટ. ઇફેક્ટિવ પાછી આપણી સ્લોટ પીચ બદલાઈ ગઈ, ઇફેક્ટિવ સ્લોટ પીચ પણ હવે આપણે ડેસ વાળી થઈ. કેટલી થશે? તો કે પહેલાં ખાલી બી ટી જેટલી હતી, એટલે ટીથની જે વિડ્થ હતી એટલી જ હતી, પણ નાઉ થોડો પાર્ટ એમાં એડ થયો. કેટલો પાર્ટ થયો એડ? તો કે ડેલ્ટા બી એસ જેટલો. ડેલ્ટા એટલે ફ્રેક્શન છે, અને બી એસ જેટલો, એટલે બી એસ એટલે સ્લોટ ની વિડ્થ,
એનો એક ફ્રેક્શન એટલે ડેલ્ટા બીએસ, આટલી આપણી સ્લોટ પીચ વધી, રાઈટ? હવે આના બેઝ ઉપરથી આપણે વી હેવ ટુ કેલ્ક્યુલેટ અવર રિલક્ટન્સ, રાઈટ? પણ આમાં હજી થોડુંક આપણે સિમ્પ્લિફાય કરીએ છીએ. બીટી પ્લસ બીએસ અને માઇનસ બીએસ આપણે એડ કર્યું, આ બે ટર્મ્સ તો હતી જ આપણે, પણ પ્લસ બીએસ અને માઇનસ બીએસ આપણે એડ કર્યું, એનાથી શું થશે? સી, આ બીટી પ્લસ બીએસ એટલે આપણી જે ઓરિજિનલ સ્લોટ પીચ છે એ, રાઈટ? સો ઇફ યુ સિમ્પ્લિફાય, સો સ્લોટ પીચ માઇનસ બીએસ અને વન માઇનસ ડેલ્ટા, આપણે આમાં વધારાનું કાંઈ કર્યું નથી, આપણે પ્લસ બીએસ અહીંયા એડ કર્યું, અહીંયા માઇનસ બીએસ મૂક્યું, એટલે પ્લસ બીએસ અને માઇનસ બીએસ એકબીજાને કમ્પેન્સેટ કરશે, પણ આટલો જે પાર્ટ છે ને બીટી પ્લસ બીએસ, ધેટ ઇઝ અવર સ્લોટ પીચ ગેમા એસ ઓરિજિનલ, માઇનસ આમાંથી બીએસ આપણે કોમન કાઢ્યો એટલે વન માઇનસ ડેલ્ટા, રાઈટ? માઇનસ માઇનસ કોમન કાઢ્યું છે એટલા માટે ચેન્જ થઈ ગયું છે. સો નાવ વી કેલ્ક્યુલેટ ધ રિલક્ટન્સ. હવે એસ એટલે રિલક્ટન્સ, જી એટલે ગેપ, અને ટુ, હવે ટુ નંબર આવ્યો છે, રાઈટ? વન હતો એ સ્મૂધ આર્મેચર હોય ત્યારનો હતો, એન્ડ ટુ ધેટ ઇઝ સ્લોટેડ આર્મેચર અને ફ્રિન્જિંગ ઇફેક્ટ બધું જ કન્સિડર કરી લીધું ત્યારે. સો એલ જી ધેટ ઇઝ એર ગેપ લેન્થ ડિવાઇડેડ બાય ન્યુ ઝીરો, એલ એમનું એમ જ છે. નાવ સ્લોટ પીચ એટલે ઇફેક્ટિવ સ્લોટ પીચ પણ ડેસ સાથે, રાઈટ? સો આપણું ઇક્વેશન શું બની જશે? એલ જી ન્યુ ઝીરો એલ, અને અહીંયા આની આપણે વેલ્યુ મૂકી દીધી છે આટલી. તો કેટલી છે? તો કે ગેમા એસ માઇનસ બીએસ અને વન માઇનસ ડેલ્ટા. એને આપણે વન માઇનસ ડેલ્ટાને આપણે કે અને સફિક્સ સી એસ તરીકે લખી શકીએ, રાઈટ? એ શું છે હમણાં હું કહું તમને. સો આપણું ઇક્વેશન્સ આવું બની જશે. એ શું છે? કે સી એસ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ડેલ્ટા, રાઈટ? વન માઇનસ ડેલ્ટા. ડેલ્ટા શું છે? તો કે ધેટ ઇઝ અ વેરી ફ્રેક્શનલ પાર્ટ, અને એનું નામ શું છે? ધેટ ઇઝ નોન એઝ અ કાર્ટર્સ ગેપ કોફિશિયન્ટ ફોર સ્લોટ, કાર્ટર્સ ગેપ કોફિશિયન્ટ ફોર ધ સ્લોટ, રાઈટ? ગ્રાફિકલ ફોર્મમાં એટલે ગ્રાફ ઉપરથી આપણને મળતા હોય છે, સ્લોટની વિડ્થ ઉપરથી, સ્લોટની વિડ્થ અને ટીથની વિડ્થ ઉપરથી આપણને કાર્ટર્સ ગેપ કોફિશિયન્ટ ફોર ધ સ્લોટ મળે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હોય છે એના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું હોય છે. અત્યારે આપણે બહુ ડિટેલમાં નથી જવાનું, પણ અહીંયા આપણે વન માઇનસ ડેલ્ટા માટે વી હેવ સબસ્ટિટ્યુટેડ ધીસ કે સી એસ, કે એટલે કાર્ટર, સી અને એસ, સો કોફિશિયન્ટ ફોર સ્લોટ, સ્લોટ એસ જ્યારે આવે એટલે સ્લોટ, કારણ કે આવું ડક્ટ માટે અલગ આવશે, સો કાર્ટર્સ ગેપ કોફિશિયન્ટ ફોર સ્લોટ, રાઈટ? નાઉ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ, રાઈટ? આપણે બંને તરફના રિલક્ટન્સ ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. સ્મૂધ આર્મેચર હોય તો રિલક્ટન્સ ની, એરગેપ ના રિલક્ટન્સ ની વેલ્યુ કેટલી આવે? સ્લોટેડ આર્મેચર વિથ ફ્રિન્જિંગ ઇફેક્ટ કેટલી હોય તો આવે? આ બંનેના ઇક્વેશન્સ આપણી પાસે છે હવે, રાઈટ? એના ઉપરથી આપણે જનરલાઇઝ કરવા માટે વી હેવ વન ફેક્ટર, આ જનરલાઇઝ કરવા માટે, કારણ કે દરેક વખતે બધું જ કેલ્ક્યુલેશન કરવું ઇટ્સ વેરી કમ્બરસમ, પોસિબલ પણ નથી. સો એક જનરલાઇઝ કરવા માટે વી હેવ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ, તો એને આપણે કહેશું કે જીએસ. આ યાદ રાખવાનું, જેમ હમણાં કે સીએસ આવ્યું હતું ને એવી રીતે કે જીએસ. સો જી એટલે ગેપ અને એસ એટલે સ્લોટ, સો ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર. સી, એર ગેપમાં વધઘટ થાય છે ને એના માટેનું ફેક્ટર છે, એને 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 કેલ્ક્યુલેશન્સને સિમ્પ્લિફાય કરવા માટેનું ફેક્ટર છે, એટલે એને ગેપનું કોન્ટ્રેક્શન એટલે ગેપમાં સ્લોટિંગ ઇફેક્ટ આવશે એટલે ગેપ વધે છે, રાઈટ? તો એનું એનું કોમ્પન્સેટ કરવા માટેનું એક આપણે ફેક્ટર, મલ્ટિપ્લિકેશન ફેક્ટર જે આપણે નોર્મલી યુઝ કરતા હોય ને, તો આ પણ એક ટાઈપનું મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે જે આપણે યુઝ કરવાનું આવશે. શું કામ યુઝ કરવું પડશે? તો કે એર ગેપમાં વધઘટ થાય છે એમને એની ઇફેક્ટ આપણે કન્સિડર કરવા માટે. સો જી ઇઝ ફોર ધ ગેપ એન્ડ એસ ઇઝ ફોર ધ સ્લોટ, તો આનું નામ શું? ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ. હવે એને કેટલું લેવું? ધેટ ઇઝ અ રેશિયો, ફેક્ટર છે એટલે રેશિયો છે, ફેક્ટરનું કોઈ યુનિટ ના હોય, તમને ખબર છે કે ઉપર અને નીચે સિમિલર વેલ્યુઝ હોય નોર્મલી. સો ઇટ ઇઝ અ રેશિયો ઓફ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ ધ સ્લોટેડ આર્મેચર. સી, રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ ધ સ્લોટેડ આર્મેચર ડિવાઇડેડ બાય
રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ સ્મૂધ આર્મેચર, બંને માટેના ઇક્વેશન્સ આપણે આગળ ઉપર બનાવેલા જ છે. આ રેશિયો છે, આ રેશિયો પ્રમાણે આપણે વેલ્યુ મૂકવાની છે, રાઈટ? સો આ જે ઇક્વેશન્સ છે એ આપણું કયું છે, તો કે સ્લોટેડ આર્મેચર અને ફ્રિન્જિંગ ઇફેક્ટ આપણે કન્સિડર કરેલી હતી એનું ઇક્વેશન છે. અને જ્યારે સ્મૂધ આર્મેચર નો રિલક્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો ત્યારે બહુ સિમ્પલ હતો, તો કે આટલો જ હતો, રાઈટ? હવે આને સિમ્પ્લિફાય કરવાનો એટલે આમાંથી ઘણી બધી વસ્તુઓ કેન્સલ થઈ જશે ઉપર નીચે, એટલે ડિનોમિનેટર અને ન્યુમેરેટરની બહુ બધી વેલ્યુઝ થઈ જાય. એન્ડ વેન વી સિમ્પ્લિફાય ઇટ બીકમ્સ લાઈક ધીસ. સો KGS, દેટ ઇઝ ગેપ કોન્ટ્રાક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ, ઇઝ ઇક્વલ ટુ સ્લોટ પીચ એટલે ગામા એસ ડિવાઇડેડ બાય ગામા એસ એટલે સ્લોટ પીચ કેટલી ઓછી થાય છે એટલે આખી સ્લોટ પીચ. સી બેઝિકલી સ્લોટ પીચ ટુ સ્લોટ પીચ નો રેશિયો છે, એટલે ઇફેક્ટિવ સ્લોટ પીચ અને ઓરિજિનલ સ્લોટ પીચ નો રેશિયો એક લઈએ ને એ છે આપણી નોર્મલ સ્લોટ પીચ છે ડિવાઇડેડ બાય ઓછી થયેલી સ્લોટ પીચ છે, બીજું કશું છે નહીં. સો ગેમા એસ માઇનસ KCS એટલે KCS તમને ખબર છે ઇટ ઇઝ કાર્ટર્સ કોફિશિયન્ટ ફોર સ્લોટ, અને BS ધેટ ઇઝ સ્લોટ વિડ્થ એટલે આટલી ઓછી થાય છે, રાઈટ? સો આ રેશિયો, તો આ રેશિયો તમને ખ્યાલ આવી ગયો. સી ધીસ રેશિયો વિલ ઓલવેઝ બી ગ્રેટર દેન વન, કારણ કે આ પાર્ટ ઓલવેઝ મોટો હોવાનો અને આ નાનો હોવાનો. સો KGS એટલે ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ ઓલવેઝ વન કરતા સ્લાઇટ મોટો હશે, સ્લાઇટ, રાઈટ? સો આ એક આખી વાત થઈ ગઈ કે ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ સ્લોટ આપણે ફાઇન્ડ કર્યો, એક મલ્ટીપ્લિકેશન ફેક્ટર છે એનો આપણે આગળ ઉપર ઉપયોગ કરવાનો આવશે. આ શેના માટે કરવો પડ્યો? બીકોઝ ટુ કન્સિડર ધ સ્લોટિંગ ઇફેક્ટ ઓફ ધ આર્મેચર. સ્લોટિંગ ઇફેક્ટને લીધે શું થાય છે, તો કે એરગેપના લેન્થમાં વધઘટ થાય છે, એરગેપની લેન્થ યુનિફોર્મ નથી, સ્લોટિંગ આવે છે એટલા માટે એરગેપની લેન્થ યુનિફોર્મ નથી. એની ઇફેક્ટ ક્યાં આવે છે, તો કે એની ઇફેક્ટ આવે છે રિલક્ટન્સ ઉપર. રિલક્ટન્સ ઓવર એન્ટાયર પોલ પીચ રિલક્ટન્સ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, રિલક્ટન્સ વધઘટ થાય છે. અને રિલક્ટન્સ વધઘટ થાય છે તો આપણે કોઈ પણ એક જગ્યાનો રિલક્ટન્સ કન્સિડર કરી અને મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેટ કરીએ તો રોંગ વેલ્યુ આપે, એટલા માટે થઈ. અને આપણે રિલક્ટન્સની વધઘટને સમજી અને એની સાથે એનો ફેક્ટર લીધો છે, તો દેટ ઇઝ ધીસ ફેક્ટર. અહીંયાથી આપણે નાવ વી હેવ અવર સેકન્ડ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન શું હતું? પ્રેઝન્સ ઓફ ડક્ટ. ડક્ટ ના હોય તો આપણી રેડિયલ એરગેપ લેન્થ છે એ નોર્મલ છે, પણ ડક્ટને હિસાબે આપણી રેડિયલ એરગેપ લેન્થમાં વધઘટ થાય છે, રાઈટ? એને લીધે આપણે જ્યારે રિલક્ટન્સ કેલ્ક્યુલેટ કરવો હોય અને અગેઇન મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય, તો અગેઇન વી રિક્વાયર વન અનધર ફેક્ટર, એન્ડ ધેટ ફેક્ટર ઇઝ નોન એઝ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ ડક્ટ. પેલું સ્લોટ માટેનું હતું, આ ડક્ટ માટેનું છે. ડક્ટની બીજી ઇફેક્ટ ક્યાં આવશે, તો કે આપણી જે લેન્થ છે, ગ્રોસ લેન્થ ઓફ ધ આર્મેચર એટલે આયન પાર્ટ છે, એમાં વચ્ચે ડક્ટ આવશે. એક્ચ્યુઅલી જે લેન્થ છે ને એ લેન્થ ડક્ટને હિસાબે આપણી આયન પાર્ટ, આપણે એક્ચ્યુઅલ આયન પાર્ટ કેટલો છે એ જ કેલ્ક્યુલેટ કરવાનો હોય છે લેન્થ કન્સિડર કરવા માટે. એર ગેપ જ્યાં જ્યાં ડક્ટને લીધે જે ગેપ આવી જતો હોય એ કન્સિડર નથી કરવાનો, એટલે આપણે ઇફેક્ટિવ લેન્થ છે ને એ ઘટે છે, રાઈટ? એર ગેપ ડક્ટને લીધે વધશે અને લેન્થ ઘટશે. સો આ આપણી સેકન્ડ કન્ડિશન છે, રાઈટ? સો ઇફેક્ટિવ એક્ચ્યુઅલ લેન્થ ઓફ ધ આર્મેચર, રાઈટ? મેં પહેલા જ હમણાં તમને એક સર્કિટમાં બતાવ્યું હતું ને કે વી હેવ આપણું આ જે લેન્થ હોય ને, આ લેન્થ છે આપણે, બરોબર? આ આખી ટોટલ લેન્થ છે આપણી આર્મેચર, આખું આર્મેચર. તો આવું હોય આપણે જે જોતા હોય છીએ નોર્મલ, એનું કટ સેક્શન જોઈતા હોય, તો ધીસ ઇઝ એલ, રાઈટ? આ આપણે એલ. હવે અહીંયા તમને ડક્ટનો પાર્ટ વચ્ચે આવી જાય, બરોબર? થોડી થોડી કેટલી ડક્ટ છે એ આપણે હોય એ પ્રમાણે, તો અહીંયા એર ગેપ આવી જશે, રાઈટ? કારણ કે અહીંયાથી એર પાસ કરવા માટે વી પ્રોવાઈડ ડક્ટ. તો ઇફેક્ટિવ પાર્ટ કેટલો ઓછો થઈ જશે, તો કે જે ડક્ટની વિડ્થ હોય, આ ડક્ટની વિડ્થ હોય અને નંબર ઓફ ડક્ટ્સ હોય તેટલી ઓછી થઈ જાય. તો બસ આ જ વસ્તુ છે, એટલે બહુ સિમ્પલ તમને ખ્યાલ આવી જવું છે. ઇફેક્ટિવ લેન્થ એલ ઈ, ઇફેક્ટિવ એટલે ઈ સફિક્સ આપણે લગાવ્યું છે ઇફેક્ટિવ લેન્થ માટે. તો આપણી ઓરિજિનલ જે લેન્થ હતી ને એના કરતાં ઓછી થઈ ગઈ, કેટલી ઓછી થઈ ગઈ, તો કે માઇનસ ACD મલ્ટીપ્લાઇડ બાય ND મલ્ટીપ્લાઇડ બાય BD, આટલી ઓછી થાય છે. આમાં આપણે સીધા સીધું લઈએ છીએ બધું. એક વખત આપણે રિલક્ટન્સ
કેલ્ક્યુલેશન સ્લોટેડ કન્ડિશન વખતે ખૂબ બધું પ્લાન કર્યો, પણ આમાં આપણે સીધું લઈ લઈશું. KCD, that is known as Carter's gap coefficient for duct. D આવે એટલે duct અને C is for coefficient. એની પહેલા પણ આપણે લીધેલો હતો, that is Carter's gap coefficient for slot. એને આપણે KCS કહેતા હતા, અહીંયા KCD, right? ND, ND એટલે number of ducts, and BD, so that is width of the duct. એટલે effective length ઓછી થાય છે. કેટલી ઓછી થાય છે? તો કે આટલી ઓછી થાય છે, right? આટલું એક્સિયલ લેન્થની વાત થઈ ગઈ, કારણ કે આપણે જ્યારે કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ રિલક્ટન્સનું, ત્યારે આપણે એલ અને સ્લોટ પિચ બંનેનું આપણે જરૂર પડતી હોય છે, રાઈટ? નાઉ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ ડક્ટ, રાઈટ? આપણે જેમ પહેલામાં એક ફેક્ટર લીધો હતો એવી રીતે આમાં પણ આપણે એક ફેક્ટર લેવાનો છે, એન્ડ ધેટ ઇઝ કે જી ડી. જી ઇઝ ફોર ગેપ એન્ડ ડી ઇઝ ફોર ડક્ટ, કે જી ડી, રાઈટ? સો ધેટ ઇઝ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ ડક્ટ. આમાં પણ સેમ વસ્તુ છે, એટલે આમાં આપણે અમુક વસ્તુ આપણે ડાયરેક્ટ લઈ લઈએ છીએ. રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિથ ધ ડક્ટ, રાઈટ? આ પણ રેશિયો છે, રિલક્ટન્સ ટુ રિલક્ટન્સ નો રેશિયો છે. એક વખત રિલક્ટન્સ કયો લેવાનો છે? તો કે એર ગેપ વિથ ધ ડક્ટ, જ્યારે ડક્ટ નું પ્રેઝન્સ છે ત્યાર વખતનો એર ગેપ નો રિલક્ટન્સ, એન્ડ સેકન્ડ રિલક્ટન્સ ઓફ ધ એર ગેપ વિધાઉટ ડક્ટ, રાઈટ? વિધાઉટ ડક્ટ. સો સીધે સીધું જ લીધું છે અને આપણે ક્યાંય ડિરાઈવ નથી કર્યું. ધીસ ઇઝ ધ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ધ ડક્ટ. કેટલું છે? પેલામાં જે સ્લોટ પીચ હતી ને એવી રીતે આમાં ગ્રોસ લેન્થ છે, તો એલ ડિવાઈડેડ બાય એલ માઇનસ આટલું, એટલે જેટલી ઇફેક્ટિવ લેન્થ નીચે આવે છે એટલી. સો આમાં પણ કેવું છે કે અહીંયા મેક્સિમમ હશે ને અહીંયા થોડી ઓછી હશે, તો કેજીડી એટલે ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર ફોર ડક ધેટ વિલ ઓલ્સો બી સ્લાઇટલી ગ્રેટર દેન વન. So this is equation for the gap contraction factor for the duct, right? આ બે કન્ડિશન્સ ઉપરથી આપણને બે ફેક્ટર મળ્યા અને આપણે આ બંનેને કન્સિડર કરીએ ને તો ધેન વી હેવ ટોટલ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર, રાઈટ? ટોટલ જે ફાઇનલ કેલ્ક્યુલેશન્સમાં આપણે જરૂર પડશે એ. સો કેજી, ધેટ ઇઝ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર. પછી ટોટલ આપણે શબ્દ નથી વાપરતા, પણ ધેટ ઇઝ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર. આ તમારે ઇક્વેશન્સ ડિરાઈવ કરવાનું પણ એક્ઝામ્સમાં બહુ બધી વખત પૂછાતું હોય છે. તો કેજી, that is KGS multiplied by KGD, right? KGS એટલે gap contraction factor for the slot and a gap contraction factor for the duct. આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે આપણને ટોટલ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર મળે, જે મેગ્નેટોમોટિવ ફોર્સમાં જે એર ગેપમાં જે વધઘટ થાય છે એને કોમ્પેન્સેટ કરવા માટે વી યુઝ ધીસ મલ્ટીપ્લિકેશન ફેક્ટર, રાઈટ? અને આ KGS અને KGD બંનેની વેલ્યુ ઓલવેઝ સ્લાઇટલી વન કરતા મોટી હોય, તો ટોટલ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર નોર્મલી કેટલો આવતો હોય? તો કે 1.1-1.2 આવતો હોય. એટલે નોર્મલી તમે જ્યારે ન્યુમેરિકલ કરો ને તો તમને ખ્યાલ આવે એટલા માટે છે કે કેલ્ક્યુલેશન કરીએ KGS ની વેલ્યુ, KGD ની વેલ્યુ, તો બહુ કંઈ જાજો ફરક ના આવે, વન કરતા થોડી જ મોટી આવતી હોય, પણ તમને આઈડિયા રહે કે શું હોય છે. ઇફેક્ટિવ એર ગેપ લેન્થ, LGE, હવે ઇફેક્ટિવ એર ગેપ લેન્થ કેટલી ચેન્જ થાય છે, રાઈટ? એટલે એને આપણે એલ ગેપ લેન્થને કેજી થી મલ્ટીપ્લાય કરવાનું. સી, એર ગેપ, ઇફેક્ટિવ એર ગેપ લેન્થ વધે છે બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ ડક્ટ એઝ વેલ એઝ ફોર ધ સ્લોટેડ આર્મેચર. આ બંનેને લીધે વધે છે. કેટલું વધે છે, રાઈટ? સી, આ બંનેનો રેશિયો ઇફેક્ટિવ એર ગેપ લેન્થ ટુ એક્ચ્યુઅલ એર ગેપ લેન્થ નો રેશિયો, ધેટ ઇઝ અવર ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર, રાઈટ? એટલે ઇફેક્ટિવ લેન્થ કેટલી વધે છે, તો આપણે આ જે આપણી નોર્મલ જે એર ગેપ લેન્થ છે એને મલ્ટીપ્લિકેશન ફેક્ટર માટે આનો યુઝ કર્યો. આ શું છે? તો કે ઇટ ઇઝ અ ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર, રાઈટ? એટલે દર વખતે આપણે આનો યુઝ કરવાનો છે. પછી દરેક વખતે આખી જ્યોમેટ્રી કેલ્ક્યુલેશન્સ કરવા બેસીએ તો એ પ્રેક્ટિકલી નથી પોસિબલ. સો દર વખતે આપણે એર ગેપ, એવરેજ એર ગેપ લેન્થ કેલ્ક્યુલેટ કરવા માટે વી યુઝ ધીસ કેજી, એટલે ગેપ કોન્ટ્રેક્શન ફેક્ટર. આ બહુ બધાને ક્લિયર હોવું જોઈએ કે આ શું છે અને શા માટે આપણે યુઝ કરીએ છીએ અને ક્યાં યુઝ કરવાનું છે. તો ક્યાં યુઝ કરવાનું છે હવે આપણે કન્સિડર કરશું કે મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન્સ માટે જ્યારે આપણે એર ગેપ લેન્થનો ઉપયોગ કરીશું ત્યારે આપણે ઇફેક્ટિવ એર ગેપ લેન્થ ફાઇન્ડ લખવાની હોય છે, રાઈટ? તો અત્યારે આપણે આનો યુઝ કરીશું.
So now total mpr tons for the air gap. Our topic we have start here. Our topic name is calculation of the magnetomotive force for the air gap. So total mpr tons for the air gap. કેટલો જોવે એટલે એટી એટલે એમ્પિયર ટન્સ અને જી એટલે ગેપ આ સફિક્સ બધા બહુ કોન્સ્ટન્ટ રહેશે આ સેમેસ્ટરમાં આવતા સેમેસ્ટર્સમાં મશીન ડિઝાઇનમાં એટલે આ બહુ તમારે ધ્યાન રાખવાના ત્યાંથી એટી ધેટ ઇઝ એમ્પિયર ટન્સ એન્ડ જી ઇઝ ફોર ગેપ આપણે શરૂઆતમાં જ કીધું કે આપણે ખાલી મેગ્નેટોમોટિવ ફોર્સ રિક્વાર્ડ ફોર ધ એર ગેપ જ અત્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ બિકોઝ મેગ્નેટોમોટિવ ફોર્સ રિક્વાર્ડ ફોર ધ આયન પાર્ટ ઇઝ વેરી વેરી લેસ કમ્પેર ટુ ધીસ વેલ્યુ એટલે આપણે એને નિગ્લેક્ટ કરેલો છે એટલે આપણે અત્યારે ખાલી ગેપ માટેનો ફાઇન્ડ કરીએ છીએ એન્ડ વી નો દેટ મેગ્નેટિક સ્ટ્રેન્થ ઓર મેગ્નેટિક ઇન્ટેન્સિટી દેટ ઇઝ મેગ્નેટોમોટિવ ફોર્સ પર યુનિટ લેન્થ રાઈટ તો એની બદલે આપણે ઇક્વેશન્સ આવી રીતે યુઝ કરીએ એટલે મેગ્નેટોમોટિવ ફોર્સ દેટ ઇઝ મેગ્નેટિક સ્ટ્રેન્થ એચ મલ્ટીપ્લાઇડ બાય એલ પણ અહીંયા એચ એટલે મેગ્નેટિક સ્ટ્રેન્થ છે that depends on the flux density, right? H sana upon depends on that. That depends on the B, at the flux density. And this is effective air gap length. I changed tamare dhyan ma hove de, right? Now we require this effective air gap length. Ane thodu simple kariye. So effective air gap length ne apne aane thi batai sakte. Agar equation apne live ase kg multiplied by lg, right? Ane સ્ટ્રેન્થ માટે શું કરી શકાય તો કે બીજી એટલે ફ્લક્સ ડેન્સિટી ઓફ ધ ગેપ ડિવાઇડેડ બાય મ્યુ ઝીરો એર ગેપ છે એટલે મ્યુ આર ઇઝ 1 રાઈટ સો મ્યુ ઝીરો ની વેલ્યુ મૂકીએ તો મ્યુ ઝીરો ની વેલ્યુ કેટલી છે 4.5 મલ્ટીપ્લાય બાય 10^-7 રાઈટ આ બીજીના ડિવિઝનમાં છે અને આપણે ઉપર લઈ જઈએ તો કેટલું આવે સો એટી જી દેટ ઇઝ 8 લેક્સ મલ્ટીપ્લાઇડ બાય બીજી મલ્ટીપ્લાઇડ બાય કેજી મલ્ટીપ્લાઇડ બાય એલજી right and an energy simplified form ma likhiye to atg that is 8 multiplied by 10^5 multiplied by bg multiplied by kg multiplied by lg lg એટલે આપણી air gap length છે effective air gap length find કરવા માટે we have used this gap contraction factor and bg that is our flux density and 8 multiplied by 10^5 એટલે આ equations no આપણે ડિરાઈવ કર્યું એકચ્યુઅલી અત્યારે કેલ્ક્યુલેશન્સ ઓફ ધ મેગ્નેટોમોટિવ ફોર્સ રિક્વાયરમેન્ટ ફોર ધ એર ગેપ રાઈટ પણ જે આખી વાત હતી ઇફેક્ટિવ એર ગેપ લેન્થની વાત હતી કે બે કન્ડિશન્સ માટે થઈને દેર ઇઝ અ ચેન્જ ઇન ધ ઇફેક્ટિવ એર ગેપ લેન્થ ફર્સ્ટ કન્ડિશન દેટ ઇઝ સ્લોટેડ આર્મેચર એન્ડ સેકન્ડ કન્ડિશન દેટ ઇઝ પ્રેઝન્સ ઓફ ડક્ટ રાઈટ And in our leader, there was our calculations, my simplicity, we have derived one factor and that factor is known as AG and that is gap contraction factor, right? So, our part, jetla tamne vadhare clear rahe, etlo tamne easy padse. And now third condition. See, third condition, ma evu apne kehta tha ke air gap length is not constant over an entire pole pitch, right? એટલે આપણે જે પોલ શૂઝ હોય છે ને તો ધીસ ઇઝ સેન્ટર ઓફ ધ પોલ રાઈટ ધીસ ઇઝ સેન્ટર ઓફ ધ પોલ સો વી હેવ એર ગેપ મિનિમમ એટ ધ સેન્ટર ઓફ ધ પોલ રાઈટ મિનિમમ એર ગેપ એન્ડ વેન વી ટ્રાવેલ ટોવર્ડ્સ ધ ટીપ એટલે આ પોલની ટીપ કહેવાય ધીસ ઇઝ ટીપ ઓફ ધ પોલ એન્ડ ધીસ ઇઝ સેન્ટર ઓફ ધ પોલ રાઈટ આ બધી ટર્મિનોલોજી તમારે કામમાં આવશે આગળ ઉપર પણ નેક્સ્ટ સેમેસ્ટરમાં પણ સો વેન વી ટ્રાવેલ ફ્રોમ ધ સેન્ટરથી આ બાજુ પણ જઈએ અને આ બાજુ પણ જઈએ તો એર ગેપ લેન્થ ઇઝ નોટ યુનિફોર્મ એટલે અહીંયા વધતી જશે 20-30% મોર અહીંયા જે છે એના કરતાં અહીંયા વધારે આવશે સમ ઇન સર્ટિન કેસ લગભગ 50% જેટલી પણ વધી જતી હોય છે રાઈટ આ શું કામ વધે છે એનું પાછું રીઝન અલગ છે ટુ ગેટ ધ સાઇનુસોઇડલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફ્લક્સ એના માટે થઈને આપણે આવું જ્યોમેટ્રી ડિઝાઇન કરવી પડતી હોય છે પણ એ દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ કરંટ સેમેસ્ટર અત્યારે આપણે એમાં બહુ નહીં જઈએ પણ આ તમને ખ્યાલ હોવો જોઈએ કે એર ગેપ લેન્થ is not uniform, right? A vadgat thai che. So when we consider flux density, agar equations ma apre joyu flux density calculate karva mate apre kai flux density levi, badhi jagyae alag alag flux density che. So we have to consider average flux density, average, right? And we have one factor above important che tamare exam point of view and otherwise also. And that factor is known as the filled form factor, right? Filled form factor so indicate kare che.
the ratio of average flux density over the pulp pitch, the ratio of the average flux density over the pulp pitch to the maximum flux density. Maximum flux density kya hai? Okay, jyan area sauthi ocho hai, એટલે air gap length sauthi ochi hai, ત્યાં maximum flux density hai. એટલે at the center of the pole we have maximum flux density, right? But this is a ratio, એટલે field form factor, it is a ratio of average flux density over a maximum flux density, right? So kf, that is field form factor, and that is a ratio of average to maximum flux density, right? So certain conditions ma apane su apelu che e apne jovano, એટલે in calculations of magnetomotive force what we need is we require average flux density, right? એટલે થર્ડ કન્ડિશન્સ ઇન્ડિકેટર જે કરે છે કે આપણે મેગ્નેટોમોટિવ ફોર્સનું કેલ્ક્યુલેશન્સ જો સેન્ટર ઓફ ધ પોલ પ્રમાણે બી મેક્સ એટલે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી લઈને કરીએ તો આપણું રિઝલ્ટ ખોટું આવશે. પોલની ટીપ પાસે ફ્લક્સ ડેન્સિટી ઇઝ રિડ્યુસ્ડ ફ્લક્સ ડેન્સિટી એ લઈ અને જો મેગ્નેટોમોટિવ ફોર્સ કેલ્ક્યુલેશન કરીએ તો પણ રિઝલ્ટ ખોટું આવે. વોટ વી નીડ ટુ ડુ ઇઝ વી નીડ ટુ ટેક એવરેજ ફ્લક્સ ડેન્સિટી ઓવર એન્ટાયર પોલ પીચ, રાઈટ? તો આપણી પાસે એક આવું ફિલ્ડ ફોર્મ ફેક્ટર છે કે જેના ઉપરથી આપણી પાસે જે રિક્વાયર્ડ વેલ્યુઝ છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ. સો ફિલ્ડ ફોર્મ ફેક્ટર ઇઝ નથિંગ બટ આ રેશિયો ઓફ એવરેજ ટુ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી, રાઈટ? અને નોર્મલી કોઈ પણ વેલ્યુ આપેલી ના હોય તો ફિલ્ડ ફોર્મ ફેક્ટર ઇઝ નોર્મલી ઇક્વલ ટુ આ રેશિયો ઓફ પોલ આર્ક ટુ પોલ પીચ. મેં આની પહેલાં કીધું ને કે પોલ આર્ક કોને કહેવી અને પોલ પીચ કોને કહેવી. This is physical dimensions, એટલે આ physical dimensions છે. So આ physical, આની જે variations છે ને average અને maximum flux density માં, that variation is based on the physical dimensions of pole arc as well as pole pitch, right? So when we consider the ratio of pole arc to pole pitch, and that is exactly normally it is equal to the field form factor, right? એટલે certain conditions માં field form factor ના આપેલું હોય તો ફિલ્ડ ફોર્મ ફેક્ટર ફાઇન્ડ કરવા માટે વી કેન ટેક ધીસ રેશિયો પોલ આર્ક ટુ પોલ પીચ. અને મોટે ભાગે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી આપેલી હોય તો એવરેજ ફ્લક્સ ડેન્સિટી, એટલે આપણે જે નોર્મલી બી અને જી લખતા હોય છે ને, એટલે બી એટલે ફ્લક્સ ડેન્સિટી એન્ડ જી ઇઝ ફોર ગેપ. તો આ જે લેવાની થશે એ આપણે એવરેજ ફ્લક્સ ડેન્સિટી લેવાની થશે. આવું આપણી થર્ડ કન્ડિશન કહે છે. ત્રણે ત્રણ કન્ડિશન્સ આપણે ચેક કરી લીધી, સમજી લીધી, ઇક્વેશન્સ બનાવ્યા, હવે એના ન્યુમેરિકલ આપણે કરવાના આવશે, રાઈટ? પણ તમને બહુ જ ખ્યાલ હોવો જોઈએ કે આ ત્રણે ત્રણ કન્ડિશન એક્ઝેક્ટલી વોટ ધે ઇન્ડિકેટ્સ, રાઈટ? શું કામ કરવું પડે છે, ક્યાં ચેન્જ આવે છે અને એ ચેન્જ આપણે કેવી રીતે આમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, આ બધું જ ઓવરઓલ એઝ અ એન્ટાયર પિક્ચર તમને આખો ખ્યાલ હોવો જોઈએ. તો ઇટ વિલ બી વેરી સિમ્પલ.